આ આપને માટે કેવી રહી છે પહેલાં તો જનાજી આ સ્ટેજ પર મને આમંત્રિત કરવા માટે બહુ જ બહુ જ આભાર આઈ એમ વેરી હેપી ટુ બી હિયર ટુડે એન્ડ એકદમ જ તમે જે કહો છો ને ફેસ્ટિવ સીઝન બહુ બહુ જ સારી રહી છે નાઇટ ફેન્કનો રિપોર્ટ જે હમણાં આવ્યો બહુ જ પ્રોત્સાહિત કરે છે અમને ને જે બી જે પેલા છ પેલા આ આ વર્ષના છ મહિના પકડી લ્યો એમાં અમે જે બી આગળનું અનુમાન કર્યું હતું એ પ્રમાણે જ સેલ એ પ્રમાણે ફૂટફોલ ને એ પ્રમાણે રિસ્પોન્સ બી આવી રહ્યો છે એટલે અમે હાલમાં અમે એક પ્રોઈ નવો પ્રોડક્ટ લોન્ચ કર્યો જે સાયન બી કેસીની બાજુમાં છે ને પુસ્તાલીસ દિવસમાં જ અમે બસો કરોડનો સેલ્સ કરી શક્યા ને એમાં બી જે કાઇન્ડ જે રિસ્પોન્સ આવ્યો છે જ્યાંથી લોકો આવ્યા છે એનઆરઆઈ આવ્યા છે લોકલ તો ઘણા બધા છે જ એના સિવાય બહારની બોમ્બેની બહારના લોકોનું બી ઘણો રિસ્પોન્સ સારો આવ્યો છે તો અમે બહુ જ બહુ જ પોઝિટિવ છે આ માર્કેટ માટે ને આ જે ફેસ્ટિવ સિઝન કહેવાય કે જે ત્યોહારનો નો સિઝન કહેવાય એના માટે તો આઈ ફીલ આઈ થિંક આખી સિટી માટે ઇઝ ગોન ટુ બી વેરી ગુડ ન્યૂઝ જી તો આ એક મુંબઈ શહેરની જ્યારે આપણે વાત કરી તો એક સારા સેલ્સની આપણે થતાં જોયું છે ઘરોની ખરીદારી એક સેન્ટિમેન્ટલ રીઝન પણ અહીંયા આગળથી હોય છે કે દશેરાની આસપાસ લોકો પોતાનું નવું ઘર ખરીદવાનું વિચારે છે અનુજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ફેસ્ટિવ સિઝન આપને માટે કેવી રહી છે અને કઈ રીતની આપ અહીંયા આગળથી આ ફેસ્ટિવ સિઝન ઉપર આપનો કેવો અનુભવ રહ્યો છે શ્યોર શ્યોર આમ જેવું કે ચિંતને પણ કીધું અને થેન્ક યુ ફોર હેવિંગ અસ આ શો આ શોના ઉપર અને આ ફેસ્ટિવલ સિઝન જેવી કે દરેક ફેસ્ટિવલ સિઝનમાં આમ લોકોની સેન્ટિમેન્ટ્સ ખૂબ પોઝિટિવ છે અને અમારા સાઇટ પર જે ઇન્કવાયરીઝ આવે બી એટ ઓનલાઈન ઇન્કવાયરીઝ આવે કે સાઇટ વિઝિટ અને બુકિંગ્સ આવે એનો પણ કાઉન્ટ બહુ જ એન્કરી નંબર્સ દેખાય છે અને દોસ્તી રિયાઇટી હર વર્ષ એક દોસ્તી ફ્રેન્ડશીપ મંથ કેમ્પેન કરીએ છીએ ફ્રોમ ધ મંથ ઓફ જુલાઈ એન્ડ ટુ ઓક્ટોબર ફર્સ્ટ વીક ટુ દશેરા અને આ વર્ષ પણ અમે જોયું કે જુલાઈ ઓગસ્ટમાં સેલ સારા હતા પણ જે વોલ્યુમ અમને મળ્યું ઓક્ટોબરમાં અને દશેરાના બે ત્રણ દિવસ પહેલાં અને ત્રણ ચાર દિવસ પછી એ વોલ્યુમ ખરોખર બહુ જ આમ મોટો વોલ્યુમ અમને મળ્યો કે લગભગ આ ફ્રેન્ડશીપ મંથમાં અમે લગભગ છસો સાતસો કરોડનું ઇન્વેન્ટરી વેચ્યા છે અને એમાં લગભગ નવસો પચાસ યુનિટ અમે વેચ્યા છે ઓકે તો એક સારા સેલ્સના ફિગર્સ અહીંયા આગળથી આપણે રિપોર્ટ્સની અંદર તો ખાસ ચર્ચા કરીએ છીએ આપણે ડેવલપર્સ સાથે જ્યારે વાત કરીએ તો કઈ રીતના એમના અનુભવો છે એ પણ અહીંયા આગળથી જોઈ શકીએ છીએ ચિંતનજી આગળ એ સમજવું હતું આપની પાસેથી કેવા પ્રેફરન્સ લોકોની અંદર કઈ રીતના પ્રેફરન્સ લોકો કરી રહ્યા છે જે હોમ બાયર્સ છે એટલે મારો પૂછવાનો અર્થ એ છે કે એક સમય એવો હતો કે જ્યારે રિટાયરની આસપાસના લોકો હોય એ ઘર ખરીદવા માટે આવતા હતા અને હવે આપણે જોઈએ છે કે લોકો જલ્દી ઘર ખરીદવાનું ઈચ્છતા હોય છે યંગ જનરેશન ઘર ખરીદી રહી છે તો એ રીતનો કોઈક ચેન્જ આપ જોઈ રહ્યા છો કઈ રીતના ચેન્જીસ તમે જોઈ રહ્યા છો જનાજી બિલકુલ આમાં છે ને કોવિડ કોવિડ આવ્યા પછી એ આખી સાયકોલોજી કહેવાય બાયિંગ સાયકોલોજી કહેવાય બાયિંગ પ્રોફાઇલ કહેવાય એની આખી કાયા પલટ થઈ ગઈ છે જે જે કોવિડ પહેલાં લોકો કહેતા હતા કે ઘર શા માટે લેવું આટલી બધી મોટી ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવી કેમ એક જગ્યા પર ફસાઈ જવું અટકી જવું એ આખી વસ્તુ બદલાઈ ગઈ બધાને થયું કે કોવિડ પછી કે પોતાનું ઘર તો હોવું જ જોઈએ ને એસ્પેશિયલી જે બધા યંગર જનરેશન છે બિલો ફોર્ટીની ઉંમર કર્યું કે ભાઈ ઘર તો પોતાનું એક જોઈએ નહીં એ ઈ જે મોમેન્ટમ બિલ્ડ થયું ને એ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ ને આજે ચોવીસમાં બી આપણે હજી સુધી દેખાય છે ને એના એને એ એ જે એ જે આખું જે વર્ગ છે આખું જનરેશન છે સ્પેશિયલી મુંબઈ આપણી મુંબઈ સિટીમાં તો એ વેલ ટ્રાવેલ છે વેલ એક્સપોર્ટ છે ને આજની સોશિયલ મીડિયાની દુનિયામાં તો બધાને બધું ખબર છે તો આ બધા લોકો જે છે એની પ્રેફરન્સ બહુ સ્પેસિફિક હોય છે દે એને એને મોટા અપાર્ટમેન્ટ્સ જોઈએ છે એને બેલ્કનીઝ જોઈએ છે પ્લાનિંગ સારી જોઈએ છે છોકરાઓ માટે પોતા માટે મે બી ઘરમાં માણસો માટે સર્વન્ટ સ્ટાફ માટે ક્વાર્ટર્સ બધું બરાબર જોઈએ છે ઘરની બહાર કોમ્પ્લેક્સ જોઈએ છે અમ્યુનિટીઝ જોઈએ છે જ્યાં એ જે સમય બચાવે ફોર એક્ઝામ્પલ કોઈ અમારો જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ એની ઓફિસથી બહુ નજીક છે પંદર મિનિટમાં પહોંચી જાય એવી એવા લોકેશન પર છે પણ હવે એ પંદર મિનિટમાં પહોંચી જાય ને અડધો કલાક એક્સ્ટ્રા બચાવે તો એ એનું કરે શું તો એના માટે એને અમ્યુનિટીઝ જોઈએ નોટ જસ્ટ કે પોતાના માટે પોતાના માટે વાઇફ માટે મિસિસ માટે પેરેન્ટ્સ માટે ને એના છોકરાઓ માટે તો થ્રી સિક્સટી ડિગ્રીઝ અમેનિટીઝ થ્રી સિક્સટી ડિગ્રીઝના ના પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ જોઈએ છે ને દે આર ગુડ બાયર્સ પીપલ પીપલ હેવ એટલે જે લોકો છે બધા એના પાસે સારી ડિસ્પોઝેબલ ઇન્કમ છે લાઈક આઈ સાઈડ ડબલ ઇન્કમ છે કે કોઈ સિંગલ ઇન્કમ ગ્રુપ છે પણ એમના પાસે સારી ક્રેડિબિલિટી છે ને આ લોકો હવે ઘર લેવા માટે હિચક ઝીજક નથી રહ્યા જે એ કોલ લઈ રહ્યા છે જે પહેલાં કોલ નથી નતા રહ્યા વિચારી રહ્યા હતા કે ક્યારે લેવું ને શા માટે લેવું ને કયા ટાઈમે લેવું ને ક્યારે મને બેસ્ટ ભાવ મળે ને સારી એન્ટ્રી મળે હવે એ લોકો એ બધું નથી કરી રહ્યા સારી ચોઈસ મળે સારું લોકેશન મળે ને બ્રેન્ડેડ ડેવલપર હોય ગેરંટી હોય ડિલિવરીની ક્વોલિટીની તો લોકો એ કોલ લઈ રહ્યા છે એન્ડ એ મને ને અનુજને બેઉ ને આઈ થિંક આ લાસ્ટ છ બાર મહિનામાં તો ડેફિનેટલી એ દેખાવામાં આવ્યું છે ઓકે તો લોકોની જે ખરીદ ક્ષમતા છે એ પણ ઘર ખરીદારની સેન્ટિમેન્ટ સુધરતા દેખાય છે કોવિડ બાદ એ તો આપણે સતત ચર્ચા આપણા શોની અંદર પણ કરી છે અને ખરીદ ક્ષમતા પણ લોકોની જે વધતી દેખાય છે અને પહેલી પસંદગી જે છે લોકોની રોકાણની તરફ જો હોય પોતાનું ઘર ખરીદવા માટે સૌ કોઈ અહીંયા આગળથી ઈચ્છી રહ્યું છે પણ અનુજજી જે એક વસ્તુ ખાસ આપણે અત્યારે ખાસ ચર્ચામાં પાછલા છ એક મહિનાથી કે એક વરસથી જોઈ રહ્યા છે અફોર્ડેબલ સેગમેન્ટમાં એટલી ગ્રોથ નથી દેખાઈ રહી અને જે હાયર એન્ડ સેગમેન્ટ છે લક્ઝરી સેગમેન્ટ છે એની અંદર સેલ્સ વધતા દેખાઈ રહ્યા છે ન્યૂ લોન્ચીસ પણ વધતા દેખાઈ રહ્યા છે હવે સ્વાભાવિક છે કે ત્યાં આગળ ડિમાન્ડ છે એટલે લોન્ચ ત્યાં આવવાના છે પણ મેઇન રીઝન તમે તમને પણ શું લાગે છે આ જ રીતનો સિનારિયો બની રહ્યો છે અને શું રીઝન્સ છે આની પાછળ જનાજી જે તમે કીધું એ વાત સાચી છે કે અફોર્ડેબલ હાઉસિંગમાં જે વોલ્યુમ મળતો હતો ત્રણ ચાર વર્ષ પહેલાં એ વોલ્યુમ થોડો આમ વુડ સે કે મિનિમલી કમ થઈ ગયો છે બટ નોટ ડ્રાસ્ટિકલી ડિક્રિઝ અને હોમ બાયર્સ જે છે જે પહેલાં ફ્રોમ અ ચાલ એ આવતા હતા વન બીએચકા વન બીએચકેમાં પણ હવે લોકોની ટેકિંગ એપેટાઈટ વધી ગઈ છે કે લોકો ટ્રાય ટુ બાય અ લાર્જ વન બીએચકે કે ટુ બીએચકેમાં જમ્પ કરે છે પણ અમને લાગે છે કે લક્ઝરી હાઉસિંગ ઇઝ અ ફેઝ સે ચાર વર્ષથી લક્ઝરી હાઉસિંગ ખૂબ ડિમાન્ડમાં છે પણ શું ખબર કે છ વર્ષ કે બે વર્ષ પછી લક્ઝરી હાઉસિંગમાં ડીપ પણ થઈ શકે અને ઓન ધ અધર હેન્ડ અમારી જે દેશ છે એમાં દેર ઇઝ અ ડર્થ ઓફ પીપલ હુ નીડ અ હાઉસ ઇટ ઇઝ નોટ લાઈક કે બધા પાસે ઘર છે અને જે લોકોને ઘર જુએ છે જે લોકો હમણાં ઘરમાં નથી રહેતા એ લોકોની ડિમાન્ડ તો રહેશે કમ વોટ મે સો અમારું બિલીફ છે કે લક્ઝરી હાઉસિંગ ઇઝ લાઈક અ ફ્લક્ચ્યુએટિંગ સાયકલ કે ક્યારેક હોય ક્યારેક ન હોય પણ અમારા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં અમે ત્રણથી ચાર મોટા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ કરીએ છીએ વન ઓફ દેમ બિંગ દોસ્તી ગ્રેટર થાને જસ્ટ ફોર કે એમ બિયોન્ડ થાને ત્યાં અમે લગભગ વન બીએચકેસ વેચીએ છીએ એનો ભાવ ફોર્ટી ફાઇવ ટુ ફિફ્ટી ફાઇવ લેક્સ અને ટુ બીએચકેસ પણ છે અને દોસ્તી પ્લાનેટ નો ટાઈટ શીલ થાને તો એ બંને લોકેશન્સમાં ડિમાન્ડ સારી છે લકલી ત્યાં કોમ્પિટિશન પણ આટલી નથી અને હોમબાયોઝની હોમબાયર્સની વોલ્યુમ પણ વધે છે અને અફોર્ડેબલ હાઉસિંગમાં વી હેવ સીન કે જ્યારે પણ ઇન્ડસ્ટ્રીમાં ગુડ ટાઈમ્સ કે બેડ ટાઈમ્સ હોય અફોર્ડેબલ હાઉસિંગ ગોઝ ઓન ગોઈંગ એઝ અ આમ એવરેજલી ફાસ્ટ મુવિંગ ટ્રેન ઓકે તો અફોર્ડેબલ હાઉસિંગની અંદર પણ હજી પણ આપણે જોઈ રહ્યા છે કે જે રીતે દોસ્તી રિયાલિટીના ઘણા પ્રોજેક્ટ છે અન્ય પ્રોજેક્ટ પણ થઈ રહ્યા છે તો અફોર્ડેબલ સેગમેન્ટની ડિમાન્ડ જે છે એ સતત રહેવાની છે હજી દેશના ઘણા બધા લોકોને ઘરની જરૂર છે જેની ડિમાન્ડ લગભગ અફોર્ડેબલ સેગમેન્ટની અંદર પણ રહેવાની છે અને જે આપણે જોઈ રહ્યા છે કે એક લક્ઝરી સેગમેન્ટનો એક સારો ગ્રોથ આપણે છતાં જોઈ રહ્યા છે ચિંતનજી આ જ એક સવાલ મને આપને પણ છે કે તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતે લક્ઝરી સેગમેન્ટની અંદર એક સારા અપમૂવ અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે અને સાથે સાથે એ પણ જણાવો આપ આપના કયા કયા એરિયાની અંદર આપ મુલૂન સાયન આ તમામ જગ્યાએ પ્રોજેક્ટ કરો છો બીજા કયા લોકેશન ઉપર આપ એક્ટિવ છો અને ક્યાં સારા પોટેન્શિયલ આપ જોઈ રહ્યા છો તો મુંબઈની માર્કેટ છે ને પહેલાં જેમ નથી રહી એટલે કે લિનિયર માર્કેટ નથી એક જમાનો હતો કે સાઉથ બોમ્બે એ સૌ એટલે સૌથી સૌથી એક્સપેન્સિવ માર્કેટ કહેવાય ને એઝ એઝ યુ ગો નોર્થ જ્યાં સુધી તમે દૈસર પહોંચો તો સૌથી નીચે આવી જાય હવે માર્કેટ છે ને લિનિયર નથી રહી એટલે માર્કેટ હરેક માર્કેટનું કસ્ટમર બેઝ અલગ છે હવે ફોર એક્ઝામ્પલ તમે બોરીવલી કાંદિવલી પકડો કે જુહુ પકડો કે બાઇન્ડ્રા પકડો ગાટકો પર સાયન બેલ્ટ પકડો તો આ હરેક માઇક્રો માર્કેટના ગરાક અલગ છે ને એ માઇક્રો માર્કેટમાં એ ગ્રાહકને ત્યાં જ રહેવું છે એને બહાર નથી આવું બિકોઝ કનેક્ટિવિટી બોમ્બેમાં ઘણી ઇમ્પ્રુવ થઈ ગઈ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ આઈ થિંક હમણાં જ પંદર દિવસમાં ત્રીસ ચાલીસ પ્રોજેક્ટ નવા ઇનોગ્રેટ થયા છે ને જે કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે મુંબઈમાં થઈ રહ્યું છે ને હું મેં આ ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ વાત કરી છે કે ત્રીસ ત્રીસથી બત્રીસ બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગઈ છે મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં છે કાયા કાયા પલટ થઈ રહી છે મુંબઈની સિટીની આખી ડાયનામિક્સની તો એના પછી જે આમાંથી જે ઉભરશે ઓબ્વિયસલી ન્યૂ સિટી વિથ બેટર કનેક્ટિવિટી બેટર ક્વોલિટી ઓફ લાઈફ ઉભરવાની છે ને એના પાછળ પાછળ જે રિયલ એસ્ટેટ છે માર્કેટ એની ડિમાન્ડ ગ્રો થશે અલગ 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 સેગમેન્ટમાં તો તમે મને તમારો જે સેકન્ડ પાર્ટ છે ક્વેશ્ચનનું ટુ આન્સર અમે સારી લોકેશન એસ્પેશલી જ્યાં સોશિયલ ઇન્ફ્રા સારું હોય કે કનેક્ટિવિટી સારું હોય હવે સોશિયલ ઇન્ફ્રા એટલે કે સ્કૂલ્સ કોલેજીસ હોસ્પિટલ્સ નોર્મલ રિટેલ એન્ટરટેનમેન્ટ ફૂડ આજે આ બધી વસ્તુની અવેલેબિલિટી ઇઝી હોય સારી હોય કનેક્ટિવિટી હાઈવે પહોંચવું છે કે બોમ્બે જવું છે કે સ્ટેશન પહોંચવું છે તો ઓલ ધીઝ ડાયનામિક્સ અમે અમે અલગ અલગ પોઈન્ટ ઓફ વિચારીએ ને જે જે લોકેશનમાં સોશિયલ ઇન્ફ્રા સારું હોય છે કે ત્યાં એક નેટિવ પોપ્યુલેશન ડિમાન્ડ છે ત્યાં અમે લોકો વધારે ફોકસ કરી રહ્યા છે ફોર એક્ઝામ્પલ અમે મુલુંડમાં નેક્સ્ટ ક્વાર્ટરમાં નવો પ્રોજેક્ટ લોન્ચ કરશું હવે મુલુંડ એક સ્લીપી સબબ કહેવાતી હતી બટ જે ટાઈપનું ડેવલપમેન્ટ મૂલમાં થઈ રહ્યું છે ને એની સેન્ટ્રાલિટી એનું લોકેશન એનું એડવાન્ટેજ સાઉથ બોમ્બેની કનેક્ટિવિટી નવા એરપોર્ટની કનેક્ટિવિટી એમટીએચએલ ને આ બધા કારણે ઇટ ઇઝ એટલે બહુ પ્રોમિનન્ટ લોકેશન છે મેં છેલ્લા વીસ પચીસ વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે અમે એટલે એ માર્કેટ અમને સમજણમાં આવે છે એના સિવાય અમે બોરીવલી વર્સોવા અંધેરી કાંદિવલી આ બધા બેલ્ટ્સમાં અમે પ્રોજેક્ટ ગોતીએ છીએ ને એક બે પ્રોજેક્ટ ઓલરેડી અક્વાયર થઈ ગયા છે ઓકે તો આપણે અહીં આગળથી ખાસ જે વાત કરી રહ્યા છે કે કઈ રીતના ટ્રેન્ડની આપણે ઘણી બધી વાત કરતા હોય તો આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે કે જે લોકો જે વિસ્તારમાં રહ્યા છે એ જ વિસ્તારમાં હજી વધારે સારું ઘર અપગ્રેડ કરવા માંગતા હોય છે અને એમની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ એ લોકેશનને લઈને પણ હોય છે અને ઘણું મોટું જે બુસ્ટ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા નવા પ્રોજેક્ટ મુંબઈને ઘણા બધા મળી રહ્યા છે એને કારણે પણ એક કનેક્ટિવિટી વધી રહી છે અને એનો લાભ રિયલ એસ્ટેટને ચોક્કસથી મળી રહ્યો છે આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો લઈશું બ્રેક બ્રેક પરથી પાછા મળીને આ ચર્ચામાં આગળ વધીએ કરાવવું જોઈએ જ્યારે તમે રીડેવલપમેન્ટ માટે તૈયાર થાવ છો તમારી કમિટી સ્પેશિયલ જનરલ મીટિંગ દ્વારા અથવા એન્યુઅલ જનરલ મીટિંગ દ્વારા જ્યારે એક રિઝોલ્યુશન પાસ કરે છે કે આપણે રીડેવલપમેન્ટ માટે જવું જોઈએ ત્યારે ત્રણ મહત્વના